સ્થાનિક લોકો રાત્રે આવે છે ત્યારે યોગ્ય સારવાર નહીં મળતી હોવાની વ્યાપક ફરિયાદો. ગાંધીનગર જિલ્લાના દેગામ ખાતે કોલેરા અને ઝાડા ઉલટીના કેસોમાં થયેલો વધારો કયો હોવા છતાં દેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના નર્સ અને ડૉક્ટરો શહેર અને તાલુકાની જનતાની યોગ્ય સારવાર નહીં કરતા હોવાની વ્યાપક ફરિયાદો થવા પામી છે. અઠવાડિયા પહેલાં જ એક દર્દીને પંખામાં આંગળી આવી જતાં રાત્રે આ દર્દીને યોગ્ય સારવાર આપવામાં આવી ન હતી અને ગામડાના દર્દીઓ જ્યારે દવાખાને આવે છે ત્યારે તેમને ગાંધીનગર ધકેલી દેવામાં આવે છે, તો પછી આ દવાખાનું શું કરવાનું? પરંતુ આજે દેગામ તાલુકાના કૃષ્ણનગર કોઠી ગામે રહેતા એક મહિલાને દેગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઝાડા ઉલટી અને તાવ આવ્યો હોવાથી આજે સવારે તેમને એડમિટ કરવામાં આવ્યા હતા, પરંતુ 2 વાગ્યા સુધી દર્દીને આ સરકારી દવાખાને યોગ્ય સારવાર નહીં મળી હોવાની દર્દી અને તેમના પરિવારે ભારે વિરોધ નોંધાવ્યો છે. તેમના સાથે આવેલા તેમના સ્નેહીજનોની રજૂઆત થવા પામી છે. તેમના સાથે આવેલા ખોડાભાઈ ઠાકોરના જણાવ્યા મુજબ સવારથી અમારા માજીને દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટરો દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવી ન હતી અને ગલ્લા તલ્લાવાળા જવાબ આપતા હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી હતી. સ્થાનિક ડૉક્ટરો દ્વારા આ દર્દીને કડવો અનુભવ થયો છે. અહીંયા તમને નહીં મટે, તમે ગાંધીનગર જતા રહો તેવા જવાબો ડૉક્ટર તરફથી મળતા બપોરે 2 વાગે દર્દી અને તેનો પરિવાર ન છૂટકે પ્રાઇવેટ દવાખાનામાં દાખલ થવાની નોબત આવી છે. તો પછી તેમના દર્દીના પરિવારની રજૂઆત છે કે તો પછી આ દવાખાનામાં યોગ્ય સારવાર ન મળે તો અમારે શું કરવું, તે મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. અને સ્થાનિક ડૉક્ટરોની રૂબરૂ મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે દર્દીની સારવાર કરી છે તો પછી સવારથી બપોર સુધી કેમ ના મટે, તે મોટો પ્રશ્ન ઊભો થવા પામે છે. ગરસી ચૌહાણ, જેડેશ ટીવી, દેખાવ. ગરીબ માણસ છીએ, હવે તાત્કાલિક ક્યાં ઘર જતા રહીએ? હવે કોઠારીમાં તો 25-30 હજાર રૂપિયા લે છે. અત્યારે હાલ અમારે ઘેર જઈને ખાવાનું નહીં. બોલો, ક્યાંથી આવ્યા તમે? કૃષ્ણનગર કોઠી. અને શું પ્રોબ્લેમ છે? એ અમને ઝાડા ઉલટી થઈ ગઈ. હા, બસ કાલની જ થઈ ગઈ છે અને આજે છે ને નહીં મળતી, એટલે તમે ક્યાં ગોધીનગર જાઓ કે તમે દાખલ કરીએ. અહીંયા ક્યાં આવ્યા છો તમે? અહીંયા તો સરકારી દવાખાનામાં. ડોક્ટરે શું કીધું? ત્યાં તમારે હવે ગોધીનગર જાઓ કે અહીં નહીં મળે. ક્યાંથી આવો છો? અચ્છા, શું થયું છે તમને? હા, તે અહીંયા તમે ક્યાં આવ્યા છો? દવાખાના આવ્યા છો? સવારમાં